વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત સરસ્વતી ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ગણિત વિષયમાં ધોરણ 5 ચેપ્ટર નંબર 10 એટલે કે 10મો અને 100મો ભાગ એના વિશે હાલ આપણે અભ્યાસ કરી રહ્યા છીએ. બાળકો, સાવ સેલું ચેપ્ટર છે. યાદ કરો, આ ચેપ્ટરના આપણે આગલા સેશનમાં એટલે કે પાર્ટ 5 માં લાસ્ટ આપણે ચડતો ઉતરતો ક્રમ જોઈ ગયા હતા કે જે પોઈન્ટ વાળી સંખ્યા હતી એનો જ એક્ચ્યુઅલીમાં શું જવાબ આવે એ આપણે ચડતા ઉતરતા ક્રમમાં ફાઇન્ડ આઉટ કરી લીધી. બાકી અલગ અલગ આંકડા હોય તો આપણને ખબર પડી જ જાય, પરંતુ આગળની કિંમત એટલે કે પોઈન્ટ પહેલાનો આંકડો એક જ હોય અને પાછળના આંકડા બે બદલતા હોય. જેમ કે એવા ઉદાહરણ હતા 5.23, 5.35, 5.13, આગળ બધામાં 5 પોઈન્ટ જ આવે પણ પાછલા પોઈન્ટ ફરી જતા હતા. ઓકે, તો એને ધ્યાનમાં રાખીને આપણે ચડતો ઉતરતો ક્રમ એટલે કે એસેન્ડિંગ ડિસેન્ડિંગ ઓર્ડર નક્કી કરેલું હતું. હવે ત્યારબાદ આજના લેક્ચરમાં એટલે કે પાર્ટ 6 ની શુભ શરૂઆત આપણે બાળકો દાખલા નંબર 15 થી કરીશું. રકમ વાંચો, શું કીધું છે? સરવાળા કરો. બસ આપણે જે ઓલા નોર્મલ સરવાળા કરી છે ને એ જ છે. ચેન્જ એટલો છે કે આ પોઈન્ટ વાળા સરવાળા છે. તો એમાં તમને એમ થાય પોઈન્ટ વાળા સરવાળા તો શું નિયમ ફરી જાય, 4 ને 4 8 થતા હોય તો 4 ને 4 9 થાય? ના, એના નિયમમાં કોઈ નવો ચેન્જ હોતો નથી. એ જ નિયમ હોય, એમાં 4 ને 4 8 થાય પોઈન્ટ વગરનામાં, તો પોઈન્ટ વાળામાં 4 ને 4 8 જ થાય. ઓકે, આ પણ સાવ સેલા સરવાળા છે. ચાલો આપણે શરૂઆત કરીએ. પહેલી રકમ તમને આપેલી છે 0.4 પ્લસ 0.3, આવી રકમ છે. તો હવે આનો સરવાળોમાં કાંઈ નહીં, જેમ આપેલો છે એ જ એમને એમ જ સરવાળો. પોઈન્ટ આવતો હોય અહીંયા જ સીધે સીધી લાઈનમાં પોઈન્ટ મૂકી દેવાનું. જેમ કે 4 ને 3 7, પોઈન્ટ આવ્યો, પોઈન્ટ આગળ 0 + 0 0, તેનો જવાબ શું આવી ગયો? 0.7, સીધો એનો જવાબ. આ જ રીતે સિમ્પલ સરવાળા કરવાના. ઓકે, ચાલો હવે આપણે બીજી રકમ જોઈએ. 0.9 પ્લસ 0.8. ચાલો હવે થોડો અપગ્રેડ દાખલો આવ્યો. 8 ને 9 તો કે 17 થાય, તો 17 કેમ લખવાના? આપણે આ રીતે લખીએ, 7 અહીંયા વધી આવી 1 આમ કરતા હોય. હવે આ પોઈન્ટ એમ ન, હવે આ ત્રણેયનો સરવાળો કરવાનો. 1 જે છે એ આના ભેગો ગણાશે, એ અહીંયા ગણાશે નહીં. ઓકે, 1 + 0 + 0 એ શું આવે? 1 જ થાય. જવાબ શું આવ્યો? 1.7. ડન. એવી રીતના ત્રીજો દાખલો આપણે જોઈએ. 1.3 પ્લસ 0.6. ઓકે, ચાલો 6 ને 3 9, પોઈન્ટ એમ નમ, 1 + 0 1, આ વિડીયોનો જવાબ 1.9. ડન. ચોથો દાખલો જો, હવે પાછો થોડોક ચેન્જ આવ્યો. શું? તો કે અત્યાર સુધી 2 રકમ હતી, હવે 3 રકમ આવી, તો એમાં શું ચેન્જ થાય? તો કે એમાં પણ કાંઈ ચેન્જ થાય નહીં, ખાલી સ્થાનો અહીંયા 0 મૂકી દેવાનો. જેમ કે ચાલો દાખલો ગણીએ. 0.8 પ્લસ 14.9. ઓકે, ચાલો હવે કરો સરવાળો. 8 ને 9 17 નો 7 રો વધી આવી 1, આમ થાય. આ પોઈન્ટ નું પોઈન્ટ એમ ન, 4 ને 1 5, આ 1 ના 1 એમ ન, એનો જવાબ આવ્યો 15.7. ઈ જ વસ્તુ છે, માં કઈ નવી નથી. ઓકે, તો જો આ સાવ સિમ્પલ આવી રીતના જ સરવાળા કરવાના છે. જે આવું હોય અહીંયા કાંઈ નહીં, એમનો જ રાખવાનું છે ખાલી સ્થાન. અહીંયા 2 આંકડા હતા, અહીંયા 3 આવ્યા, તો ભલે કાંઈ વાંધો નહીં, અહીંયા ખાલી સ્થાન રાખી દો. કદાચ અહીંયા વધી આવી હોય તો એનો સરવાળો ને આનો સરવાળો, એ જવાબ અહીંયા આવે. નથી તો 1 ના 1 એમનો સેમ એ જમાઈ મત થશે. આપણે કરીએ, ચાલો. 4.32 પ્લસ 3.8, અહીંયા કાંઈ નથી, તો 2 એમને એમ રાખો, મૂકી દો. 8 ને 3 11 નો એકડો વધી આવી 1, આ પોઈન્ટ એમ ને એમ. હવે જો 1 આમાં ગણાશે, 4 ને 5 5 ને 3 8, 8.12, આ એનો જવાબ આવ્યો. ડન. આવા પોઈન્ટ વાળા ભાગ સરવાળા કરતા આવડે તો બાળકો આ 5 મેં કર્યા. હવે 1 તો તમને આવડે છે. ઓકે,
તો આ તમારી સ્વાધ્યાય પોથીમાં લખી લ્યો આ જ મેથડ હોય પોઈન્ટમાં બીજી કોઈ નવી મેથડ હોતી નથી એટલે ક્યારે પણ તમારી સામે પોઈન્ટ વાળા દાખલા આવે તો એમાં ગભરાવાની જરૂર નથી નોર્મલ તમે જે સરવાળા કરતા હોય એ જ સરવાળો હોય ચેન્જ શું હોય લાઈનને લાઈનમાં પોઈન્ટ મૂકી દેવાનો બાકી બીજો કોઈ એમાં નવો કાંઈ ફેરફાર હોતો નથી ઓકે ચાલો આટલું તમારી સ્વાધ્યાય પોથીમાં લખી લ્યો અને આ દાખલો જાતે ગણવાનો છે હવે બાળકો જેમ 15મો દાખલો સરવાળાનો હતો એવી જ રીતના 16મો દાખલો છે બાદબાકીનો આમાં પણ કાંઈ નવું નથી જેમ આપણે નોર્મલ બાદબાકી જે પોઈન્ટ વગરની કરતા હોય બસ એવી જ બાદબાકી અહીંયા કરવાની છે કેમ આપણે આગળ જોયું કે અમુક પોઈન્ટ વગરના સરવાળા આપણે કરતા હોય તો એમાં જે નિયમો લાગુ પડતા હતા એ જ નિયમો સરવાળામાં લાગુ પડ્યા સેમ એઝ મેથડ બાદબાકીમાં જે નિયમો તમે પોઈન્ટ વગરની બાદબાકીમાં કરતા હોય 40 માંથી 20 જાય તો 20 એ જ નિયમો અહીંયા લાગુ પડે પોઈન્ટ નો પોઈન્ટ મૂકી દેવાનો ઓકે ચાલો આપણે ગણીએ એટલે તમને વધારે આઈડિયા આવશે પહેલો દાખલો છે 0.9 માઈનસ 0.2 ચાલો કરો બાદ બાકી 9 માંથી 2 જાય તો 7 પોઈન્ટ એમને 0 માં 0 જાય તો 0 આવી ગયો જવાબ શું આવી ગયો 0.7 કઈ નવું નથી આગળ ગણીએ બીજો દાખલો 1.4 માઈનસ 1.2 4 માંથી 2 જાય તો 2 પોઈન્ટ નો પોઈન્ટ એમ નમ 1 માંથી 1 જાય તો 0 0.2 છે ને સાવ સેલું આગળ 3.8 માઈનસ 1.9 તો જેમ સાદી બાદબાકી હોય એમાં આપણે 10 કો લેતા હોય આ રકમ નાની હોય ત્યારે આના કરતા તો આપણે 10 કો લેતા હોય તો આમાં પણ એ જ વસ્તુ કરવાની 8 માંથી 9 જાય ના તો 10 કો લ્યો ચાલો 10 લીધા 10 ને 8 18 માંથી 9 જાય તો 9 વધે આ પોઈન્ટ ના પોઈન્ટ એમ નમ અહીંયા 10 કો લીધો તો એક રકમ ઓછી 2 માંથી 1 જાય તો 1 છે કઈ નવું કઈ નવું નથી 1.9 એનો જવાબ ચોથી બાદબાકી તરફ આગળ વધીએ 4.2 માઈનસ 2.84 હવે પાછી જો જેમ જેમ બાળકો આપણે આગળ જાય છે ને એમ થોડીક થોડીક બાદબાકી ડિફરન્સ થતી જાય પેલા બે સાવ સેલી એવી પછી થોડુંક એવું કઈક દશકા લેવું પડ્યું સેમ એ જાય હવે તો આપણો જ વધી ગયો આપણો તો જેમ આપણે સરવાળામાં નિયમ જોયો તો એક આંકડો વધી જાય તો એમાં કઈ ફેર નહોતો પડતો એ જ નિયમ અહીં લાગુ પડે ભલે એક આંકડો અહીં વધી ગયો અહીં કઈ એકું નથી તો એમાં કઈ ફેર પડે નહીં ચાલો ગણીએ અહીં કઈ નહીં જીરો મૂકી દેવાનું સિમ્પલ જીરો માં ચાર જાય ન જાય આપણે શું લઈ 10 કો 10 માંથી ચાર જાય તો 6 અહીં 10 કો લીધો તો એક ઓછો કરવો પડે એક કર્યો ચાલો એક માંથી 8 જાય ન જાય પાછો 10 કો લ્યો 10 ને 1 11 11 માંથી 8 જાય તો હા 3 વધે પોઈન્ટ આવ્યા એમને અહીં 10 કો લીધો તો હાઈલો આવે પાછો અહીં એક ઓછો કરવો પડે જો 10 કો લેતા જાય છે એટલે ઓછો કરતો જઈ નો લીધો તો પછી ઓછો ન કરવાનો હોય જેમ કે અહીંયા અહીંયા કાઈ લીધું નથી તો ઓછા ન કરવાના હોય 3 માં 2 જાય તો 1 1.36 એનો જવાબ ઓકે તો હવે તમારે પાંચમી અને છઠ્ઠી બાદબાકી તમારે જાતે કરવાની આવડે તમને સાવ સેલું છે ઓકે આ તો એના કરતાં સેલી છે આના કરતાં બે માં ત્રણ ત્રણ આંકડા જ છે એમાં કઈ નવું નથી ઓકે આમાં પણ એ જ નિયમો લાગુ પડશે હજી એક વાર રિપીટ કરી દઉં કે જે આપણે સાદી બાદબાકીમાં નિયમો લાગુ પડતા હોય એ જ આમાં નવું કઈ નથી ઓકે બાળકો તો આ ચારે ચાર જવાબ તમારી સ્વાધ્યાય પોથીમાં આવી રીતના લખી લ્યો અને પાંચમું અને છઠ્ઠી બાદબાકી તમારે જાતે સ્વાધ્યાય પોથીમાં કરવાની રહેશે હવે બાળકો આપણે આગળ વધીએ દાખલા નંબર 17 સરવાળા અને બાદબાકી પોઈન્ટ વાળા જોઈ ગયા
હવે આ જોડકું આપેલું છે એમાં બે મિક્સ છે, સરવાળાઈ છે અમુક અને અમુક બાદબાકી પણ આપેલી છે. ઓકે, તો આપણે એના સાચા જવાબ સાથે જોડવાના છે. તો એના માટે તમારે ડાયરેક્ટ જોડી દેવાના નથી, સાઈડમાં થોડીક રફ ગણતરી કરવાની થાય તો આપણે કરવાની અને નિરાતે સાચા જવાબ લખવાના. ઓકે, ચાલો, વિભાગ એ આપેલો છે, વિભાગ બી આપેલો છે, આ વિભાગ એ ના જવાબ આ વિભાગ બી માં જ ક્યાંક છે પરંતુ સામે સામે નથી, એ કેવા છે, ક્યાંક આડા આવડા છે, તો એને આપણે જોડીને સાચા જવાબ લખવાના છે. ઓકે, ચાલો, પહેલું આપેલું છે 0.4 + 0.2. ઓકે, હું અહીં સાઈડમાં એને જવાબ કરતો જાઉં છું. જો સરવાળો છે 0.4 + 0.2, 4 ને 2 6 પોઈન્ટ એમ નો 0 નો 0 એમ નો જવાબ શું આવ્યો 0.6. જો તો આમાં ક્યાં છે, યસ હા સી, પહેલાનો જવાબ શું આવ્યો સી, આ સાઈડમાં લખી પણ નાખવાનો અને જોડી પણ દેવાનો. કદાચ આ લીટા ઘણા બધા થઈ જાય તો ખબર ન પડે, એટલે આપણે સાઈડમાં લખી નાખીએ તો આપણને જોવામાં સરળતા આવે. પહેલાનો જવાબ આવ્યો સી 0.6 આવી ગયો. આગળ 0.4 - 0.2, 4 માંથી 2 જાય તો 2 પોઈન્ટ એમ નો 0 માં 0 જાય તો 0, જવાબ શું આવ્યો 0.2. આમાં ગોતો, યસ ડી, બીજાનો જવાબ આવશે ડી, અહીં લખી નાખીએ આપણે કૌંસમાં ડી, ડન. આગળ વધીએ 0.04 + 0.02, ચાલો એનો પણ સરવાળો કરીએ 0.04 + 0.02, કરો સરવાળો 4 ને 2 6 0 + 0 એમ નમ પોઈન્ટ એમ નમ 0 + 0 0 0.06 જવાબ આવ્યો. ગોતો આમાં આલી 0.06 એનો જવાબ આવ્યો ઈ, લખી નાખો અહીંયા જવાબ ઈ છે, કાંઈ અઘરું, કાંઈ અઘરું નથી. આગળ 0.04 - 0.02, 0.04 - 0.02, 4 માંથી 2 જાય તો 2, 0 માં 0 જાય તો 0, પોઈન્ટ એમ નમ 0 માં 0 જાય તો 0, 0.02 જવાબ આવ્યો. ગોતો આમાં આરી 0.02 એનો જવાબ શું આવ્યો એફ, એનો જવાબ આવશે એફ. અહીં આવી જાવ 0.4 + 0.02. ઓકે, ચાલો કરો સરવાળો 2 એમ નમ 0 + 4 4 પોઈન્ટ એમ નમ 0 + 0 0, 0.42 જવાબ આવ્યો. ગોતો આમાં આર્યો, હવે ઉપર જવાનું થશે, પાંચમાનો જવાબ શું આવ્યો બી, અહીંયા કરી નાખો બી. તો હવે તો બાળકો સાવ સહેલું છે, કા તો કે હવે આ એક જ વધ્યું, વધ્યું આ એક જ, તો અહીંયા જોડી દેવાનું ના, તો એ આપણે એક વખત એની ગણતરી કરી લેવાની, સીધે સીધું જોડી દેવાનું નહીં, ભલે આપણને ખબર છે જવાબ એ જ આવતો, કારણ કે આ પાંચ હતા સામે આ પાંચ આવી ગયા, આ જ વધ્યું તો એનું જ હોય, છતાંય આપણે એક વખત રફ પેજમાં આટલી બધી ગણતરી કરી તો હજી એક વધુ કરી નાખીએ. ચાલો, શું આપેલું છે 0.4 - 0.02, અહીંયા કાંઈ ન હોય તો શૂન્ય હોય, શૂન્યમાંથી 2 ન જાય તો આપણે 10 લઈ, 10 માંથી 2 જાય તો 8, શૂન્ય 10 કો લીધો એટલે 3 કરવા પડે, 3 માં 0 જાય તો 3 એમ નમ 0 માં 0 જાય તો 0, 0.38 આવી ગયા. હા, જવાબ શું આવી ગયો એ. તો આ જે થયા એ શું થયા, સાચા એના જવાબ થયા, ડન. આ જોડકું બાળકો તમે 15મો અને 16મો પ્રશ્ન શીખી જાઓ એટલે આવા તમને ગમે એવા જોડકા આપે, આ એ જ વસ્તુ છે, જો ખાલી બે ને મિક્સ કરી દીધી અને જોડકું બનાવી નાખ્યું, બીજવામાં કઈ નવું એ લોકોએ કર્યું નથી. ઓકે, ચાલો, આવી રીતના તમારી સ્વાધ્યાય પોથીમાં જોડી પણ લ્યો પેન્સિલથી વ્યવસ્થિત અને બાજુમાં અહીંયા સાચા જવાબ પણ તમારે લખી નાખવાના છે. ઓકે, ચાલો, આટલું તમારી સ્વાધ્યાય પોથીમાં, અને આ જવાબ પણ સાઈડમાં એક પેજમાં લખીને તમારી સ્વાધ્યાય પોથીમાં પેજ અટેચ કરી દેજો એટલે આ જવાબ કેમ આવ્યા એની ગણતરી પણ તમને ખબર પડે. ઓકે,
હવે બાળકો આપણે નેક્સ્ટ જોઈએ 18મો પ્રશ્ન। જો આવી આકૃતિઓ તમારી સ્વાધ્યાય પોથી માપેલી છે ઘણી બધી, ઓકે, એમાંથી 5 સુધીની આકૃતિ મે આ બોર્ડમાં દોરેલી છે। એમાં શું કીધું છે, નીચેની આકૃતિ પરથી દશાંશ સંખ્યાઓ જણાવો। દશાંશ સંખ્યા લખવાની છે, એટલે કે 10, 100 વગેરે વગેરે। સાવ સેલો પ્રશ્ન છે બાળકો, એક જ નિયમ, શું ટોટલ હોય એ છેદમાં લખવાના, ભરેલા હોય અંશમાં લખવાના। આપણે આગળ આવી જ ગયું છે ચેપ્ટરમાં, એ જ વસ્તુ છે, ઓકે। આમાં કાંઈ કરવાનું નથી, આમાં ટોટલ કેટલા બોક્સ છે, આમાં કેટલા બોક્સ છે, આમાં કેટલા છે એ છેદમાં લખવાના, એમાંથી કલર કરેલા કેટલા છે એ અંશમાં લખવાના। વાત થઈ ગઈ પૂરી, તમારો જવાબ સેમ એસ બધામાં એ જ વસ્તુ આવશે, ઓકે। ચાલો પહેલાનો જવાબ જો શું છે, ટોટલ બોક્સ જો કેટલા છે, 1 2 3 4 5 6 7 8 9 10, ટોટલ કેટલા છે 10। એમાં કલર કરેલા જો 1 2 3 કલર કરેલા 1 2 3 4 5 6 6 ના છેદમાં 10, સિમ્પલ। હજી આના છેદ ઉડે તો ઉડાડી શકો, 3 2 6 5 2 10, 3 ના છેદમાં 5 પણ ચાલે, ઓકે। આ શું થઈ ગયું, એની દશાંશ સંખ્યા। આકૃતિ નંબર 2 માં આવો, પહેલા ટોટલ ગણો કેટલા છે, પેન્સિલ થી લાઈન કરતી જાને ભૂલાઈ નહીં, 1 2 3 4 5 6 7 8 9 10, ટોટલ છે 10। હવે કલર પૂરેલા જો 1 2 3 અને 4 જ છે, તો 4 ના છેદમાં 10 એનો જવાબ। ત્રીજી જો એ બીજી રીતના, ટોટલ ગણો 1 2 3 4 5 6 7 8 9 10, એમાં કલર કરેલા 4, 4 ના છેદમાં 10 આની જેમ જ છે, પરંતુ બે ના આકાર અલગ અલગ છે, બાકી એમાં સેમ જ છે। ચાલો 4 નંબર ની આકૃતિ જો। હવે બાળકો આમાં ખાસ ધ્યાન રાખવાનું, કેમ કે તમે જેમ જેમ આગળ જાવ છો એમ ચોરસ વધતા જાય છે, તો જો ગણવામાં ભૂલ થાય તો જવાબ પણ ખોટો આવે, ઓકે ને। વ્યવસ્થિત આમ ટપકા કરતું જવાનું, ખબર પડે આ ગણાયું છે। જો ચાલો ચોથાના ચોરસ ગણીએ, પેલા ટોટલ ગણીએ, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 ને 30, 30 થયા, ટોટલ ક્યાં આવશે, નીચે છેદમાં। હવે કલર કરેલા કેટલા છે, 1 2 3 4 5, 5 ના છેદમાં 30, છેદ ઉડે હા 5 6 30, 1 ના છેદમાં 6 પણ આવી શકે, ઓકે ડન। આવી જ રીતના પાંચમું છે, ચાલો પહેલા ટોટલ ગણો બોક્સ કેટલા છે, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40, ટોટલ થયા 40। હવે આને બાળકો તમે જ્યારે આવું હોય ને એક સરખું, ત્યારે એક મેથડ કરી શકો, શું, તો કે આમ ગણો કેટલા છે, 1 2 3 4 5 6 7 8 8 છે, આમ કેટલા છે, 1 2 3 4 5 8 5 40 આવી ગયા, એમ પણ કરી શકો, સેમ એસ 15 છે, 15 ને 15 નીચે, 15 ને 15 30, આ વસ્તુ પણ થાય, ઓકે। પણ જો તમારી પાસે સમય હોય તો આવી રીતના નિરાકરણ ગણી લેવાના, અધરવાઇઝ આ ઓપ્શન તો છે જ, બે રીતે કરી શકો। હવે એમાં કલર કરેલા ગણો, 1 2 3 4 5 6 7 8 8 5 40 થાય, 1 ના છેદમાં 5, બે જવાબ આવી શકે, 8 5 40, ખબર પડી ગઈ। તો આવી જ રીતના બાળકો હવે તમારે તમારી સ્વાધ્યાય પોથીમાં આગળ 6 7 અને 8 આ ત્રણ જે છે એ જાતે કરવાના છે, અને 9 પણ છે, 6 7 8 9 4 ચોરસ। ખાસ ધ્યાન રાખજો, જેમ જેમ આગળ જાશો એમાં નાના થતા જશે, ચોરસની સંખ્યા વધશે, ઓકે। તો એ ગણવામાં ખાસ ધ્યાન રાખજો, બાકી મેથડ તો આ જ છે, પહેલા ટોટલ ગણી લ્યો એ નીચે એટલે કે છેદમાં, કલર કરેલા છે એ ઉપર અંશમાં, દાખલાનો જવાબ આવી ગયો, ઓકે। ચાલો પહેલા આ પાંચના જવાબ તમારી સ્વાધ્યાય પોથીમાં વ્યવસ્થિત નોટ ડાઉન કરી લ્યો,
ઓકે બાળકો, તો આજના લેક્ચરમાં એટલે કે પાર્ટ 6 માં આપણે સરવાળા બાદબાકીથી શરૂઆત કરી દીધી, જે પોઈન્ટ વાળા હતા. પહેલા સરવાળા કર્યા પછી બાદબાકી કરી, પછી એનું જ કમ્બાઈન જોડકું આવ્યું અને 18મો પ્રશ્ન આ દશાંશ ચિહ્ન વાળો હતો. આઈ હોપ કે તમને વિડિયો લેક્ચર વ્યવસ્થિત સમજાઈ ગયો હશે. એઝ ઇટ ઇઝ આ વિડિયો લેક્ચરની સાથે પણ તમને એક વર્કશીટ આવશે, જે તમારે સારા અક્ષરે રફ બુકમાં લખવાની રહેશે. ઓકે, વધુ આપણે 19મા દાખલાથી પાર્ટ 7માં મળીશું. ધન્યવાદ.